ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટમાં ભારત સરકારને પૂછવામાં આવ્યું કે ભારત અને લંકા વચ્ચે જેને રામ સેતુ તરીકે ઓળખવામાં આવે છે એ ભૂભાગને ભારત સરકાર રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવા માંગે છે કે કેમ. આ પહેલા તામિલનાડુના કરુણાનિધિના દબાણ હેઠળ કોંગ્રેસ સરકાર આ રામ સેતુને તોડીને એની વચ્ચેથી જવા આવવાનો દરિયાઈ માર્ગ બનાવવા માંગતી. આ પ્રોજેક્ટ પાછળ અબજો રૂપિયાનો ખર્ચ થવાનો છે અને મારી પાસે કોઈ સત્તાવાર આંકડા છે નહીં, પણ ભારતના પૂર્વ કિનારેથી પશ્ચિમ કિનારે અને પશ્ચિમ કિનારેથી પૂર્વ કિનારે દિવસના 100 જહાજ પસાર થતા હશે કે કેમ શંકા છે. એટલે આ દરિયાઈ માર્ગ બનાવવાથી જે રસ્તો ટૂંકો થશે, અત્યારે આપણા મોટા જહાજો આખું લંકા ફરીને જવું પડે છે એને બદલે ભારત અને લંકા વચ્ચેથી જશે, પણ દિવસમાં 25-50 જહાજો થોડા ટૂંકા રસ્તે જાય એટલા માટે અબજો રૂપિયાનો ખર્ચ કરી નાખવાની જરૂર શું છે? પહેલી વાત તો એ છે કે આ આખો પ્રોજેક્ટ ઇકોનોમિકલ વાયેબલ નથી. જે અબજો રૂપિયા ખર્ચ થશે એ ન કરવામાં આવે અને જે કોઈ જહાજ થોડોક લાંબો રસ્તો લઈને પસાર થાય એને બંને બાજુના બંદરે 1000-1000 લિટર ઓઇલ અને 1000-1000 લિટર ડીઝલ મફત પૂરી આપવામાં આવે તો પણ આ અબજો રૂપિયાના ખર્ચ કરતાં સસ્તું પડે એમ છે. પણ એક સમજવા જેવી વિચિત્ર વાત છે કે ડીએમકે દ્રવિડ મુનત્ર કળગમ નામનો જે પક્ષ છે એના જે સ્થાપક છે રામાસ્વામી, એમનું પોતાનું નામ રામ પરથી હતું, એટલે સમજી શકાય એવી વસ્તુ છે કે એના બાપા, એની મા, એના કુટુંબીજનો રામને બહુ મહાન તો ગણતા જ હશે. અને આ રામાસ્વામીએ આ રાજકીય પક્ષની શરૂઆત કરી અને આ ડીએમકે એ હિન્દુ વિરોધી પક્ષ છે, હિન્દુઓ છે અને હિન્દુ દ્વેષી પક્ષ છે. એ પોતાની જાતને રેશનાલિસ્ટ સમજે છે અને રામ કૃષ્ણ જેવા આપણા આદિ પુરુષોને એ માન આપવા માંગતા નથી. છતાંય આપણા બધા જ રાજકીય પક્ષો, ભાજપ કોંગ્રેસ બધા જ આ બંને પક્ષો જોડે સંબંધ રાખે છે. હવે ડીએમકેમાંથી અન્ના ડીએમકે જુદો પડ્યો, જેના અત્યારે જયલલિતા નેતા છે, અને આ જ ડીએમકે જે ભગવાન દ્વેષમાંથી શરૂ થયેલો એના આ જયલલિતા જે અન્ના ડીએમકેના નેતા છે એ હિન્દુવાદના પુરસ્કર્તા છે, આપણા નરેન્દ્રભાઈ મોદીના પ્રશંસક છે અને એ પોતે ભગવાનમાં માને છે. આ જે દ્રાવિડ મુનેત્ર કળગમ પક્ષ છે એ હિન્દુઓમાં પણ ખાસ કરીને બ્રાહ્મણ વિરોધી પક્ષ છે. તામિલનાડુમાં બ્રાહ્મણોની સંખ્યા ઓછી હોવા છતાં એમનું વર્ચસ્વ જબરજસ્ત હતું, એટલે એ વર્ચસ્વને તોડવા માટે આ દ્રવિડ મુનેત્ર કળગમ પક્ષની સ્થાપના થઈ. એટલે બ્રાહ્મણ દ્વેષી પક્ષ છે. એટલે ડીએમકેનો ના જ્યારે નેતા ભારતના વહાણવટા ખાતાના પ્રધાન હતા ત્યારે, અને યાદ રહે કે વાજપેયીજીની સરકારમાં આ પ્રપોઝલ બની, વાજપેયીજીની સરકારમાં ડીએમકે ના વહાણવટા ખાતાના પ્રધાને આ સ્કીમ બનાવી.
એમાં થોડા ઘણા સુધારા કરીને હવે કોંગ્રેસ આ સ્કીમનો અમલ કરવા માંગે છે. ભાજપ એવો બચાવ કરી રહ્યું છે કે અમે તો રામ સેતુ બચી જાય એવી રીતે થોડા જુદા રસ્તેથી કાઢવા માંગતા હતા. અરે પણ મારો સવાલ છે ભાજપને પણ કે ભાઈ રામ સેતુનું નજીક પણ આવા આવા અખતરા કરવાનું તમને કહ્યું હતું કોણે? તમે જે કર્યું હવે પેલા લોકો એને આગળ વધારવા માંગે છે. એટલે કોંગ્રેસ અને ડીએમકેની ચાલબાજી આ રામ સેતુ તોડવાની છે. બહુ સમજવા જેવી વસ્તુ છે કે નહીં પોસાતો, આર્થિક રીતે ન પોસાય એવો પ્રોજેક્ટનો અમલ કોઈ શા માટે કરે? થોડા કલાકો વાહનના બચે, થોડુંક ડીઝલ બચે, એટલા માટે આ અબજો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે એ વાત હું માનવા તૈયાર નથી. એમના બંનેઓના દિલમાં, ડીએમકે અને કોંગ્રેસના, વાત રામ સેતુ તોડી પાડવાની છે. કદાચ કોંગ્રેસના દિલમાં આ વાત નથી, પણ ડીએમકેના કહેવાથી કોંગ્રેસ એમની સરકાર રહે, મનમોહન સિંહની સરકાર ટકી રહે એટલા માટે હવે નવા નકશા બનાવે છે. અને એ જે નહેર બનાવવા માંગે છે દરિયાની અંદર, એ જગ્યા રામ સેતુની ઉપરથી જાય એવો બહુ ઈરાદાપૂર્વકનો પ્રયાસ છે. એટલે આ તામિલનાડુના નેતા કરુણાનિધિ હિન્દુઓની અને બ્રાહ્મણોની દિલને ઠેસ પહોંચાડવાનું એક કાવતરું કરી રહ્યા છે અને કોંગ્રેસ એમાં સાથીદાર બની છે. અને મજાની વાત એ છે કે આ કોંગ્રેસે જ્યારે આ મૂળ અરજી ચાલવા પર આવી હતી સુપ્રીમ કોર્ટમાં, ત્યારે એમ કહેલું કે રામ સેતુ એ કુદરતી સ્ટ્રક્ચર છે, કોઈ માનવ સર્જિત બાંધકામ નથી. એટલે જેને આપણી માન્યતા છે કે રામે લંકા સુધીનો બ્રિજ બાંધ્યો હતો, પુલ બાંધ્યો હતો, એ રામ સેતુ નથી, આ તો કુદરતની ટેકરીઓની રચના છે. અને આ કોંગ્રેસ છે એવું કહ્યું સુપ્રીમ કોર્ટમાં કે રામ જન્મ્યા હતા, અયોધ્યામાં જન્મ્યા હતા એવી અમને ખબર નથી, અમારી પાસે કોઈ રેકોર્ડ નથી. તો આ કોંગ્રેસ એમના સાથી પક્ષોને ખુશ કરવા કઈ હદે જઈ શકે છે? અને છતાં સુપ્રીમ કોર્ટમાં હવે સુપ્રીમ કોર્ટે એમને સ્પેસિફિક પૂછ્યું કે આવું સોગંદનામું કરવા તૈયાર છો તમે? તો કે ના, અમે બધા જ પુરાણા જે સ્થળો છે અને માન આપીએ છીએ, પણ આ અને અમે રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા માંગતા નથી. બહુ દુઃખ થાય છે જ્યારે કોંગ્રેસ નિતાંત હિન્દુ વિરોધી નીતિ અપનાવીને ઉભી થઈ જાય છે. અને ક્રોધ પણ આવે છે, મને હિન્દુ સમાજ પર ગુસ્સો આવે છે કે આપણે કેટલા બધા નમાલા છીએ, કેટલા બધા માય કાંગલા છીએ કે કોંગ્રેસ આપણી લાગણીઓ પર ફટકે ફટકા મારી રહી છે. અને છતાં કોંગ્રેસમાં બેઠેલા કોઈની મજાલ નથી કે વિરોધ કરે. દિગ્વિજયસિંહ બાટલા હાઉસમાં મરી ગયેલા મુસ્લિમને શહીદ ગણે અને એના એન્કાઉન્ટર દરમિયાન મરી ગયેલા ઇન્સ્પેક્ટરને ગુનેગાર ગણે, એની સામે કોઈને વાંધો નથી. પણ પક્ષની અંદર એક એવો નેતા નથી કે જે એમ કે નહીં આ વાત સાથે અમે અસંમત છીએ, રામ જન્મ્યા હતા. અને પેલો કરુણાનિધિ બેવકૂફ એમ કહી રહ્યો છે કે રામ પાસે કઈ એન્જિનિયરિંગની ડિગ્રી હતી તે બ્રિજ પુલ બાંધે. આ કરુણાનિધિના જે આંખ પર કાળા ચશ્મા છે એ ઘોડાના ડાબલા છે. હું કરુણાનિધિને પૂછવા માંગુ છું કે તાજમહાલ બાંધનાર એક પણ કડિયા પાસે, એક પણ કારીગર પાસે, એક પણ વ્યક્તિ પાસે, એનો જે ડિઝાઇનર હશે એની પાસે કોઈ યુનિવર્સિટીની ડિગ્રી નથી? કારણ કે તાજમહાલ બંધાયો ત્યારે પણ આ દેશમાં કોઈ યુનિવર્સિટી નથી. તો જો વગર ડિગ્રી વાળા લોકો તાજમહાલ બાંધી શકે તો વગર ડિગ્રી વાળા લોકો બ્રિજ ના બાંધી શકે, એક સેતુ ના બાંધી શકે? પણ આ બધું હિન્દુ વિરોધી ગાંડપણ આ દેશમાં ચાલી શકે છે, ચાલે છે અને ચાલવા દેવાય છે, કારણ કે આપણે બધા મમાલા છીએ.
આપણે 90% મતદાન કરતા નથી. આપણે રામ વિશે, કૃષ્ણ વિશે, હિન્દુ ધર્મ વિશે બે ફામ બોલનાર દિગ્વિજયસિંહની પાર્ટીને મત આપતા રહીએ છીએ. અને કોંગ્રેસ એવું સમજીને ચાલે છે કે અમે હિન્દુઓને લાતો પણ મારીશું તો પણ હિન્દુઓ અમને મત આપશે, અમારે પંપાળવાના મુસલમાનોને છે, રાજી રાખવાના છે, રીઝવવાના છે તો મુસલમાનોને રીઝવવાના છે. તો જ્યારે આ રામ સેતુ અંગે કોંગ્રેસ એવું સ્વીકારતી નથી કે આ રામ સેતુ છે, એને નેચરલ સ્ટ્રક્ચર કહે છે, એ સુપ્રીમ કોર્ટમાં કહી રહી છે કે રામે બાંધેલો રામ સેતુ આ જ છે, એવું અમે માનતા નથી, એવા કોઈ પુરાવા નથી. તો આ કોંગ્રેસની જે કામગીરી છે એ દિલ દુખાવે છે. અને આપણી મારી પોતાની જાતને, હિન્દુઓને પણ હું પૂછવા માંગુ છું કે આપણે કોંગ્રેસનો કાન ક્યારે આંબીશું? આ 2014ની ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં 172માંથી 140 સીટ લઈ આવે તો એનું કારણ નરેન્દ્રભાઈની નેતાગીરી કરતા કોંગ્રેસની બેવકૂફી વધારે છે. ડીએમકેને ખુશ રાખવા માટે એ આખા ભારતના તમામ હિન્દુઓની લાગણી દુભાવી રહી છે અને એની એને ચિંતા નથી, કારણ કે આપણે હિન્દુઓ નમાલા છીએ. અને બીજું, કોંગ્રેસમાં બેઠેલા તમામ હિન્દુઓ, બ્રાહ્મણો, ક્ષત્રિયો બધા નમાલા છે. કોઈની માએ સવા શેર સૂટ નથી ખાધી કે એક ખોખારીને એમ કહે કે નહીં આ રામ સેતુ છે, રામે બાંધ્યો છે, એવી અમારી માન્યતા છે. ઈસુ ખ્રિસ્તને જ્યારે વધસ્તંભ પર ચડાવ્યા અને ચોથા દિવસે જીવતા થયા ફરી, હું હિન્દુ છું છતાં પણ એ વાત સાથે સંમત છું કે ઈસુ ખ્રિસ્ત ચોથા દિવસે ફરી જીવિત થયા. પણ કોઈ કે હું નામદાર પોપને પૂછવા માંગુ છું, બધા ફાધરોને પૂછવા માંગુ છું કે આના પુરાવા લાવો, લઈ આવે જો એ પુરાવા. તો જ્યાં માન્યતા છે, જ્યાં વિશ્વાસ છે, ત્યાં વિશ્વાસ છે, માન્યતા છે, એના પુરાવા નથી હોતા. તો આ જે કોંગ્રેસનું પગલું છે, સુપ્રીમ કોર્ટમાં એમણે જે કહ્યું કે અમે આને રાષ્ટ્રીય સ્મારક નથી બનાવતા, એક હિન્દુ તરીકે, એક તટસ્થ પત્રકાર તરીકે, એક નાગરિક તરીકે હું મારો વિરોધ નોંધાવું છું. કોંગ્રેસના આ પગલાને હું વખોડી નાખું છું. કોંગ્રેસની આ મોટી ભૂલ છે અને નિતાંત રાજકીય સ્વાર્થ ખાતર એ જે આ કહી રહ્યા છે એને પણ હું વખોડી નાખું છું. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.